जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सब विद्यार्थी मित्रों स्वागत करूँ छू। वाणिज्य व्यवस्था और संचालन विषय में हूँ दिव्यांग गोस्वामी। चेप्टर नंबर 2 जयरे अपने बात करे तरह टपाल सेवा, जयरे कोई मध्यम एवं नतु कि भाई जयरे शू कह कोई इंटरनेट के कहीं नत तो तरह जयरे माहिती संचार एक जगह थी बीजी जगह जयरे मोकलवानो थतो हतो ए माहिती संचार करवा माटे टपाल सेवा एक खूबज अगत्यनु साधन, बराबर छे, ए खूबज अगत्यना साधन तरीके आ टपाल सेवानो उपयोग थतो हतो। तो त्यारे जे कहीए के भाई कुरियरनी सुविधा पण खूबज हती अने कुरियरनी साथे साथे जे सरकारी विभाग द्वारा टपाल सेवा के जे पोस्ट द्वारा आ सेवा आपवामां आवेली हती अने हजी आ कार्यरत छे। तो आम जोईए तो 150 वर्ष के तेथी वधु समयथी आ पोस्टनी सुविधा चालू छे अने 150 वर्षथी आ मात्र माहिती संचारना माध्यम तरीके ज नहीं पण अन्य सेवाओ पण आपे छे अने आ अन्य सेवामां बचत करी शकाय छे। बेंकिंगनी जे कामगीरी छे, म्युचुअल फंड छे, मनी ओर्डर छे, पार्सलनी सुविधा छे અને અન્ય એવી સુવિધાઓ કે જે સરકાર દ્વારા એને એજન્ટ તરીકે આપવામાં આવેલી હોય કે સરકાર વતી કોઈ નાણાં ઉઘરાવવાની કામગીરી કે એવી કોઈ કામગીરી હોય, નિવૃત્તિ પછીના શું કહેવાય જે પેન્શનની નાની કામગીરી છે, તો આવી ઘણી બધી કામગીરીઓ જે છે એ કામગીરીઓ ટપાલ વિભાગ દ્વારા કરવામાં આવે છે। અને આ ટપાલ વિભાગ જે છે એની ઓલ ઓવર ઇન્ડિયામાં કુલ 1,50,000 બ્રાન્ચ છે। નાની મોટી બધી બ્રાન્ચો થઈને 1,50,000 બ્રાન્ચ છે અને આ 1,50,000 બ્રાન્ચમાંથી 90% તો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ છે કે ગ્રામ્ય વિસ્તારો દ્વારા ટપાલ વિભાગની જે કામગીરી છે એનો શું કહેવાય વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। તો આમ જોઈએ તો 90% વાત કરીએ તો કે ભાઈ 1,35,000 જેવું તો માત્ર ને માત્ર ग्राम्य विस्तारों में छे। अने आ जे पोस्टनी जे सुविधाओ छे ए सुविधाओमां सौथी पहेली सुविधा एटले सामान्य टपाल। आ सामान्य टपाल एटले तो के आपणे जोई हशे नानुं एवुं कार्ड होय पीळा कलरनुं, एक बाजु एड्रेस हशे ने एक बाजु कोरो भाग हशे अने पाछळना भागमां लखी शकाय अने जे बाजुमां जे पाछळ कोरो भाग छे ए पीळी जे टपाल जे छे एने सामान्य टपाल तरीके ओळखी शकाय। बीजी वात करीए एक ऊभो कागळ, बराबर छे, आम जोईए तो A4 साइज जेवड़ो होय अने ए जे कागळ छे एनी साइडमां एक वधारानो फ्लिप के जे वधारानो कागळ आवे एने 3 गड़ी करी अने वाळी देवामां आवे अने ए जे वधारानो साइडनो जे भाग छे एने ચોટાડી દેવામાં આવે એને શું કહેશે પરબીડિયું। તો આ જે વસ્તુ છે એને શું કહી શકાય સામાન્ય ટપાલ કહી શકાય, બરાબર છે। તો એક શું કહેવાય નાની જે આપણે જે રેગ્યુલર જે આવે છે ટપાલ પીળા કલરમાં જે આપણે જોઈએ છીએ પ્લસ એક જે પરબીડીઓ આવે છે એને સામાન્ય ટપાલ કે જે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન્ય નોમિનલ ચાર્જથી તમે લઈ અને મોકલી શકો છો। બીજું છે નોંધાયેલી ટપાલ। નોંધાયેલી ટપાલ ખાતા દ્વારા આ જે ટપાલ છે એની નોંધ કરવામાં આવશે અને આ નોંધના આધારે તમને જે તે વ્યક્તિને પહોંચી જશે એવી ખાતરી આપવામાં આવે છે અને ખાતરી માટે જે તે વ્યક્તિને પહોંચી ગઈ છે કે નહીં એ ખાતરી મેળવવા માટે જે વ્યક્તિ મોકલનાર છે એને ખાતરી માટે પોસ્ટ વિભાગ દ્વારા જે વ્યક્તિને મોકલે છે જે વ્યક્તિ ટપાલ મેળવનાર છે એ વ્યક્તિની પાસેથી એક સહી લેવામાં આવે છે અને આ જે સહી છે એને એક્નોલેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જેના દ્વારા જે મોકલનાર વ્યક્તિ છે એ મોકલનાર વ્યક્તિ પોતે જાણી શકે છે કે જે તે વ્યક્તિને એ ટપાલ મળી ગઈ છે કે નહીં। આના આધારે હજી એક સેવા તો કે ભાઈ પાર્સલ સેવા, તમારે કોઈ પણ વસ્તુ સરકાર દ્વારા માન્ય હોય એવી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે હોય તો પોસ્ટ દ્વારા આ સુવિધા આપવામાં આવે છે। એટલે એને શું કીધું છે તો કે પાર્સલની સેવા કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તો તમે જે તે પોસ્ટ ઓફિસમાં જશો ત્યાં પાર્સલ રજૂ કરશો અને પાર્સલ રજૂ કર્યા પછી તમને જ્યાં ઈચ્છા થાય જે જગ્યાએ મોકલવું છે ત્યાં તમે આ પોસ્ટ પાર્સલ દ્વારા વસ્તુને મોકલી શકો છો। આને ધ્યાનમાં રાખી અને ધંધા એકમો માટે પણ આ કામગીરી શું કરે છે
જેના દ્વારા શું છે તો કે એક એવી સુવિધા ચાલુ કરી કે જેને વીપીપી અથવા તો વેલ્યુ પેબલ પોસ્ટ આવી શરૂઆત થઈ. આ વેલ્યુ પેબલ પોસ્ટ શું છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે તે માલ સામાનને તો પહોંચાડી દેવામાં આવે છે, પણ જે માલ સામાન પહોંચાડ્યો છે એ મેળવનાર વ્યક્તિ પાસેથી પૈસા લઈ જે મોકલનાર ઉત્પાદક જે છે એ મોકલનાર ઉત્પાદકને એ પૈસા આપીને પોસ્ટ વિભાગ દ્વારા દઈ દેવામાં આવે છે. તો એ શું છે તો કે ભાઈ એક જગ્યાએથી તમારે શું કરવાનું છે કે જ્યાં માલ સામાન પહોંચાડવો છે માલ સામાન તો માલ સામાનની સાથે સાથે તમને ત્યાંથી જે પૈસાની લેવડ દેવડ છે એ પણ તમને વ્યવસ્થિત રીતે કરાવી દે છે. માટે શું કહે છે તો કે પાર્સલ સેવા. પાર્સલ સેવાની અંદર વીપીપી પોસ્ટ ઘણા લોકો કે જે જગ્યાએ કુરિયરને કદાચ હોય તો જવાનું સમસ્યા હોય તો ત્યાં આનો ઉપયોગ વીપીપીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યાર પછી ચોથી સુવિધા શું છે તો કે સ્પીડ પોસ્ટ અથવા તો સ્પીડ પાર્સલ. સ્પીડ પોસ્ટ અને સ્પીડ પાર્સલ જે છે એ એક સુવિધા એવી છે કે તમને જે વસ્તુ અથવા તો માહિતી જગ્યાએ મોકલવાની છે, માહિતી સંચાર કરવાનો છે, અથવા તો તમારે જો કોઈ વસ્તુ બીજી જગ્યાએ મોકલવાની હોય તો એ વસ્તુ મોકલવાનો સમયગાળો નિશ્ચિત કરી દેવામાં આવે કે જે સમયગાળા દરમિયાન તમે ત્યાં જે તે સમયે જે નક્કી કરીને કીધું છે તે જગ્યાએ પહોંચી જ જશે. તો અહીંયા જે નોંધાયેલી ટપાલની સામે જે ચાર્જ લેવામાં આવ્યો છે અને સામાન્ય ટપાલની સામે જે ચાર્જ લેવામાં આવ્યો છે એના કરતાં થોડો ચાર્જ વધુ લેવામાં આવશે કે જેને કારણે તમે જે નક્કી કરેલો સમય જતો તો સોરી પોસ્ટ વિભાગે જે નક્કી કરીને કીધું છે કે તમારે કઈ જગ્યાએ ટપાલ મોકલવી છે એના આધારે તમને સમય નક્કી કરીને દે અને એ સમયના આધારે જે તે સમય દરમિયાન પહોંચી જાય છે. તો આ શું છે તો કે સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ. આના ઉપર હજી એક વધુ સ્પીડેથી જ્યારે માલ સામાન મોકલવો હોય ત્યારે એક્સપ્રેસલ. આ એક્સપ્રેસ પાર્સલ શું છે તો કે ભાઈ આ સ્પીડ પોસ્ટની જે સેવા છે એના જેવી જ સેવા તમને અહીંયા પણ સમય નક્કી કરી દેવામાં આવે છે, પ્લસ અહીંયા જે વસ્તુ મોકલવાની છે એ શું છે તો કે હવાઈ માર્ગે મોકલવાનો પ્રયત્ન કરે છે અથવા તો હવાઈ માર્ગ અથવા હજી એનાથી વધુ ઝડપથી કે ભાઈ કોઈ બીજી જગ્યાએ હવાઈ માર્ગની સુવિધા ન હોય તો પહોંચાડવાની જે સુવિધા છે જે જગ્યાએ તમારો માલ સામાન મોકલો છે ત્યાં જોઈ લેશે સૌથી વધુ ઝડપી કઈ કયા વાહન વ્યવહારથી પહોંચી શકશે. તો એક્સપ્રેસ પાર્સલનો ચાર્જ છે એ સ્પીડ પોસ્ટ કરતાં, નોંધાયેલી ટપાલ કરતાં અને સામાન્ય ટપાલ કરતાં ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ વાત કરીએ જે ટપાલ વિભાગ છે એ બેન્કિંગની કામગીરી કરે છે એટલે બચત સેવાઓ પણ કરે છે અને આ બચત સેવાઓમાં સામાન્ય જે આપણે સેવિંગ એકાઉન્ટ છે એ પણ ખોલી શકીએ છીએ, પછી રિકરિંગ ખોલીએ છીએ, ટાઈમ ડિપોઝિટ ખોલી શકીએ છીએ, બહાર પાડવામાં આવે છે એ આપે છે, કિસાન વિકાસ પત્ર, જાહેર ભવિષ્ય નિધિ, આ ઘણી બધી કામગીરી જે છે એ બચત સેવાઓ દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ બચત સેવાઓ છે એમાં વાત કરીએ તો રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ શું છે તો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ જે ખાતું ખોલવામાં આવે છે એ 5 વર્ષ માટે ખોલવામાં આવશે અને 5 વર્ષ માટે તમે જે મહિનાની તારીખ નક્કી કરેલી છે એ મહિનાની તારીખ પહેલા તમારે એ નક્કી કરેલી રકમ એ ખાતામાં જમા કરવાની રહે. આમ જોઈએ તો શું છે તો કે જે વ્યક્તિ નાની નાની બચત એકઠી કરી અને જે પોતે જે પૈસા એ ભેગા કરવા માંગતા હોય એને આ રિકરિંગ ડિપોઝિટ કામની વસ્તુ છે કે ભાઈ થોડા રૂપિયા ભરી અને પછી અમુક વર્ષ બાદ કે ભાઈ અહીંયા 5 વર્ષ છે તો 5 વર્ષ બાદ તમને એ રકમ વ્યાજ સહિત પાછી મળી જશે. તો દર મહિને જે તારીખ નક્કી કરી છે એ તારીખ પહેલા એનું શું કરી દેવાનું રહેશે તો કે રકમ તમારે બચત ખાતામાં જે તે રિકરિંગ ડિપોઝિટમાં જમા કરી દેવાનું રહેશે. 5 વર્ષ બાદ વ્યાજ સહિત એ રકમ પાછી મળી જાય છે. ઇનકેસ એવું થાય છે કે 5 વર્ષ બાદ એ પૈસાની જરૂરિયાત આમ રહેતી નથી તો એને એ તમે પાછું રોટેશનમાં વરી પાછું ફરીવાર એને 5 વર્ષ માટે મૂકી શકાય છે. ત્યાર પછી આવે છે ટાઈમ ડિપોઝિટ જેને આપણે ફિક્સ ડિપોઝિટના નામે ઓળખીએ છીએ.
आ जे टाइम डिपोजिट छे, टाइम डिपोजिट नो समयगाळो 1, 2, 3 अथवा तो 5 वर्ष माटेनो होय छे। अहींया थाय छे एवुं के 200 ना गुणांकमां जे तमे फिक्स डिपोजिट मूको छो ए फिक्स डिपोजिट ने 200 ना गुणांकमां मूकी शकाय छे। जे समयगाळा दरमियान तमे आ फिक्स डिपोजिट मूको छो ए समयगाळा दरमियान अथवा तो ए समयगाळो पूरो थाय छे त्यारे जे व्याजनी रकम नक्की करी छे ए व्याजनी रकम ए रकम तमने समयगाळो पूरो थाय त्यारे मळी जाय छे। फिक्स डिपोजिट शुं छे तो के भाई जे तमे समय नक्की कर्यो छे व्याज जे ते समये मळी जाय। એવું થાય છે કે વચ્ચે જે સમય નક્કી કર્યો છે એના વચ્ચેના સમયગાળામાં જો તમને કોઈ જરૂરિયાત ઊભી થાય તો એ જરૂરિયાત માટે તમે આ જે ટાઈમ ડિપોઝિટ છે એને તમે વચ્ચેથી પણ ઉપાડી શકો છો। ટાઈમ ડિપોઝિટમાં થાય છે એવું કે 3 મહિને વ્યાજની ગણતરી થઈ જાય છે, બરાબર શું કરી દે છે વ્યાજ મળવા પાત્ર છે અને એ વ્યાજ જમા ક્યારે કરે છે તો કે વર્ષના અંતે જે તે બચત ખાતા તો જે શું કે ટાઈમ ડિપોઝિટ છે એમાં તમને જમા આપી દે છે। આનું થાય વચ્ચેથી જ્યારે તમારે ટાઈમ ડિપોઝિટ ઉપાડી લેવી છે તો એમાં અમુક ચાર્જીસ અથવા તો અમુક વ્યાજ બાદ લઈ લે અને બાકીનું જે મળવાપાત્ર વ્યાજ હોય આપી અને તમને પૈસા મળી જાય છે। ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રીય બચત પત્રો। સરકાર દ્વારા જ્યારે કોઈ આવી શું કે બચત પત્રો કે એવું કંઈ બહાર પાડવામાં આવે તો ત્યારે શું પોસ્ટ ઓફિસ દ્વારા આવા બચત પત્રો બહાર પાડવામાં આવે છે। અને રાષ્ટ્રીય બચત પત્રોની વાત કરીએ તો એવું કે રાષ્ટ્રીય બચત પત્રોમાં તમને 5 વર્ષનો સમયગાળો મળે છે અને એ 5 વર્ષના સમયગાળા દરમિયાન તમારું જે નક્કી કરેલું છે એ વ્યાજનો દર અને એ બધું તમને અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે અને એ વ્યાજના દર અનુસાર તમને જે તે રકમ નક્કી કરેલી તારીખે તમને મળી જાય છે। રાષ્ટ્રીય બચત પત્ર એવા છે કે જે તમે બીજી કોઈ જગ્યાએ તમારે વટાવવા હોય અથવા તો બીજે કોઈ ખાતામાં જઈ અને વટાવવા હોય તો તમે ત્યાં જઈને યોગ્ય કાર્યવાહી કરી અને આ બચત પત્રો દ્વારા તમે પાકતી તારીખે પૈસા મેળવી શકો। રાષ્ટ્રીય બચત પત્રો પછી આવે છે કિસાન વિકાસ પત્ર। શું આવશે તો કે માટે મૂકવામાં આવશે ની મુદત માટે, મતલબ કે તો કે વર્ષ કેટલા થશે તો 8 વર્ષ અને 4 માસ। આમ કુલ 8 વર્ષ અને 4 માસમાં આ રકમ જે કિસાન વિકાસમાં રોકેલી છે એને બમણી કરી અને એ લોકો આપે છે। કિસાન વિકાસ પત્રમાં એવું છે કે ભાઈ તમે પોસ્ટ ઓફિસમાં જઈને વટાવવા હોય ત્યાં તમે વટાવી શકો, એની પાકતી તારીખ આવે ત્યાં તમે વટાવી શકો। એવું થાય છે કે વચ્ચેથી ક્યાંય નાણાં મળી શકતા નથી અને તમને એ સમયગાળા દરમિયાન બમણા રૂપિયા કરીને આપે છે। આધારે એક બીજી સુવિધા આપે છે જાહેર ભવિષ્ય નિધિ। જે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાને જાહેર ભવિષ્ય નિધિ જે ખાતું છે ખોલાવી શકે છે। 15 વર્ષ માટેનું આ ખાતું ખુલે છે। એકવાર ખાતું ખોલાવ્યા પછી વર્ષ 500 રૂપિયા ઓછામાં ઓછા જમા કરવા પડે છે। 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરી શકાતું નથી અને આ ખાતાનો મુખ્ય ફાયદો એ છે કે આ ખાતામાં જે વ્યાજ મળવા પાત્ર છે એ 5 વર્ષ દરમિયાન તમને જેનું વ્યાજ મળશે એ વ્યાજ તમને જે મળે છે એ તમે આવકવેરામાંથી બાદ મેળવી શકો છો, બરાબર છે। એ વ્યાજની આવકની ગણતરી આવકવેરામાં થતી નથી તો એ જે રકમ છે એ તમને વ્યાજ મળવાપાત્ર છે અને એ પણ પાછું આવકવેરામાંથી બાદ। હજી એક વસ્તુ એમાં રહી ગઈ, શું કહે છે તો કે જાહેર ભવિષ્ય નિધિમાં 15 વર્ષ થઈ ગયા પછી જો એ ખાતાની જે કહીએ કે ભાઈ સમય મર્યાદા લંબાવી હોય તો હવે 5-5 વર્ષ માટે તમે એ સમય મર્યાદા લંબાવી શકો છો, બરાબર છે। ભવિષ્ય નિધિ શું કહેવાય 15 વર્ષ માટે અને એમાં પણ વ્યાજ નક્કી જ હોય અને એ વ્યાજ તમને જ્યારે 15 વર્ષ પૂરા થાય છે ત્યારે તમને મળી જાય છે। પછી 5-5 વર્ષ માટે રિન્યુ કરવામાં આવે છે। આ રિન્યુ થઈ જાય તો શું કહે છે કે ભાઈ જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમને આવકવેરામાંથી બાદ મળી જશે। ત્યારબાદ આવે છે પોસ્ટલ વીમો, આ બીજા નામે પણ ઓળખવામાં આવે છે કે PLI પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ। આ જે સુવિધા છે ને એ સુવિધા
केंद्र सरकार, राज्य सरकार अथवा तो अर्ध सरकारी संस्था जेने चलती होय, बराबर छे के भाई मध्य सरकार द्वारा चलती होय, राज्य सरकार द्वारा कोई पण संस्था चलती होय, तो एमां जे काम करता कर्मचारी होय के जेने सरकारी कर्मचारी तरीके ओळखवामां आवे छे, ए सरकारी कर्मचारीओने आ पोस्टल वीमो आपवामां आवे छे। वीमो जे आजादी पहेला चालू करी देवामां आव्यो छे के भाई जे તે કર્મચારીઓના વિકાસ માટે આની શરૂઆત થઈ, અને આ વીમાનો મુખ્ય ફાયદો એ છે કે એની પ્રીમિયમ ઓછી હોય, કુલ રકમ છે એની ઉપર જ્યારે ફોર્મ પૂરો થાય છે ત્યારે એની બોનસની રકમ વધુ હોય છે। જે સામાન્ય વીમા કંપનીઓ જે વીમો લે છે, ઉતરાવે છે, એની એનો જે છે એના પ્રમાણ પ્રીમિયમ એની સામેનું જે વળતર કહીએ છીએ, જે બોનસની રકમ ખૂબ જ વધુ છે। ત્યાર પછી વાત કરીએ છીએ માસિક આવક યોજના। માસિક આવક યોજના શું કહે છે? તો કે માસિક આવક યોજના જે છે એ તમને દર વર્ષે અથવા તો જે તમે નક્કી કરેલી મુદત છે એ મુદત દરમિયાન દર મહિને જે રકમ જે છે એ રકમની ઉપરનું વ્યાજ છે, એ વ્યાજ છે એ તમને તમારા ખાતામાં જમા આપી દેવામાં આવે છે। કે તમે જો પોસ્ટ ખાતામાં અમુક રકમ મૂકેલી હોય એ રકમ પરનું જે વ્યાજ છે એ દર મહિને તમારા ખાતામાં એ જમા આપી દેવામાં આવે છે। એટલે એને શું કહેવામાં આવે છે? તો કે માસિક આવક યોજના। રિટાયર્ડ હોય એવો જે છે એ કદાચ એક સાથે રકમ મૂકી દે, તો એક સાથે જે રકમ મૂકે છે એની સામે એને શું કરી દેવામાં આવે? તો કે દર મહિને એનું વ્યાજ એના ખાતામાં જમા કરી દેવામાં આવે છે। માટે એને કઈ યોજના? તો કે માસિક આવક યોજના કહેવામાં આવે છે। આમ આ ટોપિક અહીંયા પૂરો થાય છે, અને ત્યારબાદ માસિક આવક યોજના જે છે, માસિક આવક યોજના પછી હવે આવે છે મની ઓર્ડર। આ મની ઓર્ડર જે છે એ શું છે? તો કે એક જગ્યાએ તમારે જ્યારે નાણાં પહોંચવા છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા લઈ એ પૈસા પહોંચાડવા છે એ પહોંચાડી દેવામાં આવે છે। તો એ કમિશન કે જે લેવામાં આવશે એ જે તે રકમને આધારે, જે રકમ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની છે એ રકમને આધારે કમિશન નક્કી કરવામાં આવે છે, અને એ કમિશન લીધા પછી જે પોસ્ટ વિભાગ છે એના દ્વારા જે વ્યક્તિ નાણાં મોકલનાર છે એ વ્યક્તિ જે નાણાં મેળવનાર છે એ મેળવનાર પાસેથી એક સહી લેવામાં આવશે કે ભાઈ જેને નાણાં મળેલા છે એ વ્યક્તિની સહી લેશે, અને એ સહી તે મોકલનારને એકનો તરીકે એની પાસેથી લઈ અને દેવામાં આવે છે, અને એના જે તે વ્યક્તિને આ નાણાં ચૂકવવામાં આવેલા છે। એની અંદર હવે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે। અહીંયા એવું થાય છે કે અહીંયા IMO નામ, મતલબ કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર નામની સુવિધા આપવામાં આવે છે। આ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જે છે એ ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં શું હશે? તો કે જે વ્યક્તિ દ્વારા પોસ્ટ વિભાગમાં જઈ અને પૈસા ભરવામાં આવશે એની જે કમિશનની રકમ છે એ ભરી દેવામાં આવશે, અને એ જે રકમ ભર્યા પછી તમને એક જે પાવતી આપવામાં આવશે એ પાવતી પ્લસ તમે જે કમિશન આપેલું છે અને પૈસા આપેલા છે એના માટેનો તમને એક પરબીડીઓ આપવામાં આવશે કે જેમાં ખાનગી નંબર લખેલો હશે, અને આ ખાનગી નંબર જે છે એ જે વ્યક્તિને તમારે નાણાં મોકલવા છે એ વ્યક્તિને કોઈ પણ માધ્યમ દ્વારા એ ખાનગી નંબર મોકલવામાં આવશે। એ વ્યક્તિ દ્વારા એ જે ખાનગી નંબર મળે છે એ ખાનગી નંબર લઈ અને પોતાનું જે ઓળખ કાર્ડ છે એ ઓળખ કાર્ડ લઈ અને જે તે પોસ્ટ ઓફિસે જશે તો એ પોસ્ટ ઓફિસે લીધેલા છે મારે એટલા નાણાં એને વ્યક્તિને ચૂકવી દેવામાં આવે છે। એટલે તો કે જે મોકલનાર વ્યક્તિ છે, જે પૈસા મોકલનાર છે એને પોતાએ એ જે તે કમિશન આપવું પડે છે, અને મેળવનાર વ્યક્તિ પોતાનું ઓળખ કાર્ડ અને ઓલો જે પેલા જે ખાનગી નંબર આપ્યો છે એ ખાનગી નંબર બંને લઈ અને જશે ત્યારે એને પૈસા મળી જાય છે। ત્યારબાદ વાત કરીએ એના ઉપરથી હજી એક વધારાની સેવા અથવા તો જે કહીએ કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં 1,000 થી 50,000 રૂપિયા જે છે એ 50,000 રૂપિયા સુધી તમે વધુમાં વધુ
एक व्यक्ति द्वारा बीजी व्यक्ति ने मोकली शकाय छे। त्यार पछी ने जे सुविधा छे ए छे ईएमओ इलेक्ट्रॉनिक। अहीं एवुं थई छे के तमारे पोस्ट ऑफिसे जईने क्यांय लाइनमां उभुं रहेवानी जरूर पड़ती नथी। तमे ए जे पोस्ट ऑफिस छे एनुं पोर्टल द्वारा अथवा तो एनी जे एप्लिकेशन जे छे एना द्वारा ऑनलाइन तमे मोबाइल अथवा तो कॉम्प्यूटरना उपयोग द्वारा एमां एक फॉर्म फिलअप करी अने तमे माहिती नाखी अने ऑनलाइन पैसा ट्रांसफर करी शको छो। તમે અહીંયાથી જેવું ઓનલાઈન ફોર્મ ભરી અને પૈસા એમાં ટ્રાન્સફર કરો છો એનું કમિશનને જે રકમ છે એ તમે ભરી દો છો, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા જે વ્યક્તિને પૈસા મોકલવા છે એ વ્યક્તિના ઘરે એ પૈસા પહોંચાડવામાં આવે છે। અહીંયા જે રકમ છે એ છે એક રૂપિયાથી માંડી 5,000 રૂપિયા સુધી તમે મોકલી શકો છો। હવે અહીંયા જે અહીંયા જે તમે ઓનલાઈન જે ફોર્મ ભર્યું છે ઓનલાઈન ફોર્મ માટે તમને એક મેસેજ કે જે મોકલવામાં આવશે પોસ્ટ વિભાગ દ્વારા, એ મેસેજ જે વ્યક્તિને પૈસા આપવાના છે એને પણ સાથે આપવાનો છે, જેને કારણે જે પોસ્ટ દ્વારા જે પૈસા આપવાના છે એ શું કહે જેને તમારા પૈસા દેવાના છે એને તરીકે એ મેસેજ પણ આપી શકે છે, પ્લસ પોતાનું ઓળખ કાર્ડ અને ઓળખ કાર્ડની સાથે આ જે મેસેજ હતો એ આપી અને જે શકે છે। અહીંયા પણ જે વ્યક્તિ મોકલનાર છે એને કમિશન ચૂકવવું પડે છે। અને પછી વાત કરીએ તો આ મની ઓર્ડર જે છે એ મની ઓર્ડર સિવાય અન્ય આનુષાંગિક સેવાઓ જે આપવામાં આવે છે એ છે મ્યુચ્યુઅલ ફંડ, કે જે કહીએ કે ભાઈ શેરબજારમાં કોઈને પૈસા રોકવા હોય તો એ લોકોને પોતાનું એક્સપર્ટીઝ નોલેજ ન હોય તો એ લોકો શું કરે છે તો કે એ લોકો દ્વારા આમ જે કહીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ રોકવામાં આવશે તો એ જે તે પોસ્ટ વિભાગના જે એક્સપર્ટ લોકો હોય જે અધિકારીઓ રાખ્યા હોય એના દ્વારા જે તે શેરબજારમાં રૂપિયા રોકવામાં આવશે, નક્કી કરેલ આપી દેવામાં આવશે। પછી આવે છે બેંક ઓવરડ્રાફ્ટ, કે બેન્કિંગની કામગીરી કરે છે તો ઓવરડ્રાફ્ટની પણ કામગીરી કરશે। અન્ય સુવિધાઓ છે પૈસા દેવળ કરી દે છે, બીજી વ્યક્તિ ચેકબુકની સુવિધા આપે છે, પછી તો કે એટીએમ કાર્ડની સુવિધા પણ આપે છે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધા પણ આપે છે, પણ કાઢી આપે છે કે ભાઈ કોઈ પ્રવાસ દરમિયાન અહીંયાથી જવું છે ક્યાંય બીજે તો તમારે કોઈ પણ કહીએ કે ભાઈ એટીએમના અથવામાં ટ્રાવેલર્સ ચેક પણ આપી શકે છે। અને અત્યારે મોટે ભાગે ઉપયોગ એટીએમનો થવા માંડ્યો છે કે ભાઈ એટીએમ દ્વારા તમે જે તે પૈસા ઉપાડી શકો। પછી તો કે વિદેશી ચલણને જે તે આપ મતલબ કે રૂપીઝમાં જે કન્વર્ટ કરી આપે છે, ઇનકેસ એવું થાય છે કે વિદેશમાં જવાનું છે તો અગાઉથી એનું ક્રેડિટ કાર્ડ પણ કાઢી આપે છે કે જે વિદેશી ચલણમાં શું કહેવાય રૂપાંતર કરેલું હોય। ત્યારબાદ છે કહીએ કે ભાઈ નિવૃત્તિ પછીની જે સુવિધાઓ જે છે કે ભાઈ નિવૃત્તિ પછી જે પેન્શન યોજનાઓ છે એ પેન્શન યોજનાઓનો લાભ પણ આ લોકો આપે છે કે ભાઈ પોસ્ટ ઓફિસ દ્વારા પેન્શનને એના ખાતામાં આ જમા આપવાની સુવિધા આપે છે। આમ સેવાઓ જે પોસ્ટ દ્વારા આપવામાં આવે છે અને આ સેવાઓ કરતાં પણ વધુ સેવાઓ કહીએ કે ભાઈ જે પોસ્ટ દ્વારા આપવામાં આવે છે અને જે હજી પણ કાર્યરત રહેશે। અને આ જે ભારત સરકાર દ્વારા આ જે ખાતું છે એ ચલાવવામાં આવે છે। આમ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અહીંયા પૂરો થાય છે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ।